આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા। પાટણના સાંતલપુરમાં કાળજુ કંપાવી નાખે તેવી ઘટના સામે આવી। ગરમ તેલમાં હાથ નંખાવતા બાળકી દાજી। પડોશી મહિલાએ અમાનુષી અત્યાચારથી પારખા કરાવ્યા। 21મી સદીમાં પાટણમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। સતના પારખા કરાવવા ઉકળતા તેલમાં બાળકીનો હાથ નંખાવ્યો। 11 વર્ષની બાળકી સાથે ક્રૂરતા કરવામાં આવી। મહિલાએ બાળકીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા। વાતની ખરાઈ કરાવવા માટે બાળકીના હાથને તેલમાં નાખવામાં આવ્યા। બાળકી બૂમા બૂમ કરતી રહી, પરંતુ મહિલાએ તેની એક ન સાંભળી। બાળકીના વાલીએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સતના પારખા કરવા માટે બાળકી પર કરવામાં આવ્યો અત્યાચાર। બાળકી પર ક્રૂરતા કરનારની સામે કાર્યવાહી થશે કે કેમ? ક્યાં સુધી અંધશ્રદ્ધાના દૂષણમાં હુમાતો રહેશે સમાજ? શું સમાજે પણ લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર નથી? પાપ છુપાવવા પર બીજા પર અત્યાચાર કરનાર સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ક્યાં સુધી લોકો અંધશ્રદ્ધાનો આશરો લેતા રહેશે? બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવતા શું આ મહિલાને જરા પણ વિચાર ન આવ્યો? સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, શું બની હતી આ ઘટના અને અત્યારે હાલ શું આ મહિલા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? પ્રિયંકા, ચોક્કસથી જણાવી દઉં કે સાંતલપુર તાલુકામાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે। કાળજુ કંપાવી નાખ્યું તેવી ઘટના એક સામે આવી છે, જેમાં એક અત્યાચારી મહિલા દ્વારા 11 વર્ષની માસૂમ નિર્દોષ બાળકીને સત્યના પારખા કરાવવા માટે ઉકળતા તેલમાં હાથ નખાવીને બાળવામાં આવ્યું છે। જોકે સમગ્ર ઘટના એવી છે કે સાંતલપુરમાં રહેતા મધ્યમ પરિવારની માસૂમ દીકરીએ પડોશમાં રહેતી અત્યાચારી મહિલા અજાણ્યા પુરુષ સાથે વાત કરતી હતી। તે સમયે બાળકી તેમને જોઈ ગઈ હતી, તેથી ગત રોજ બાળકીના ઘરે કોઈ હતો નહીં। તે સમયે બાળકીના ઘરે તે અત્યાચારી મહિલા જાય છે અને સમગ્ર વાતની સત્યના પારખા કરવા માટે માનવતા ભૂલીની મહિલાએ બાળકીને જબરજસ્તી તેના હાથ પકડી તેના ઘરે લઈ જાય છે અને બાળકીને કહે છે કે તે મારી વાત કોઈને કીધી છે, ત્યારે માસૂમ બાળકી ના કહે છે કે મેં આ વાત કોઈને કીધી નથી, પરંતુ તેમ છતાં મહિલા દ્વારા માનવતા નહીં મૂકી સત્યની ખરાઈ કરવા માટે બાળકીને સટપટતા ગરમ તેલના હાથમાં નખાવી દે છે અને ત્યાંથી નાસી ચૂકે છે। બાળકીનું હાથ દાજી જવાથી બાળકી અસહ્ય પીડાથી ધૂમાભૂમ કરતી રહે છે, ત્યારે સ્થાનિક વ્યક્તિ દ્વારા બાળકીને સાંતલપુર રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવે છે। માસૂમ બાળકી પર અમાનુષી અત્યાચારની ઘટના અને સ્થાનિક લોકો પણ ઘટના પર વિસ્તાર વરસાવી રહ્યા છે। પરિવારનું કાળજી ગમતે ઉઠી તેવી ઘટનાની જાણ થયા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલે દોડી આવે છે અને ઘટનાને લઈ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયો। જોકે સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા સાંતલપુર પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તજવીજ હાલ કહી શકાય કે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ હાલ સામે આવી રહ્યા છે। માસૂમ બાળકી નિર્દોષ જે કોઈ વાતથી અજાણ હતી, તેમ છતાં તેને ગરમ તેલમાં હાથ જતા હાલ તો બાળકી અસહ્ય પીડાથી પીડાઈ રહી છે। પ્રિયંકા જી બિલકુલ, શું બાળકીના માતા પિતા તરફથી શું પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે? મહિલા સામે કાર્યવાહીને લઈને શું સમાચાર મળી રહ્યા છે અશરફ? જી પ્રિયંકા, સમગ્ર ઘટનાની જાણ થતા બાળકીના પિતા દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સાંજના સમયે મહિલાને ધરપકડ કરવામાં આવી હતી અને મહિલાને જેલ હવાલે કરી દીધી। જોકે સમગ્ર ઘટનામાં સાંતલપુર બાદ તે બાળકીને પાટણ ધારપુર હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની ગંભીરતાની હાલ પોલીસ પણ મહિલા પર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની પણ હાલ માંગ ઉઠી છે। પ્રિયંકા જી બિલકુલ, બાળકીની અત્યારે હાલ શું પરિસ્થિતિ છે અશરફ, તેને લઈને પણ જાણકારી આપશો? જી પ્રેમ, કે હાલ તો પરિસ્થિતિ એ છે, બાળકીનો જમરો હાથ હતો એ ગરમ ઉકળતા તેલમાં દાજી જવાથી બાળકીને સારવાર માટે હાલ તો ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ધારપુર તેની હાલ પ્રાથમિક સારવાર થઈ રહી છે, પણ સમગ્ર ઘટના તો એક અંધશ્રદ્ધાના નામે જે વાતથી દીકરી અજાણ હતી કે અન્ય પુરુષ સાથે તે મહિલાના અનૈતિક સંબંધની જાણથી બાળકી ખુલ્લી કરી છે। બાળકીએ સત્યના પારખા કરવા માટે જબરજસ્તી બાળકીને માનવતા નહીં મૂકીને બાળકીને બળબડતા તેલમાં હાથ નાખીને દજાવવામાં આવે છે। સમગ્ર ઘટનાને લઈને હાલ તો સાંતલપુર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે અને તે અત્યાચારી મહિલા પર સ્થાનિકો હાલ તો ફિટકાર વરસાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર અશરફ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। આગળ વધીશું, વાત કરીશું વરસાદની જમાવટની।
सूरत ग्राम्य पंथक में धोधमार वरसाद थयो। कीम मांडवी राजमार्ग पर पानी भराई गया। मोड़ी रात थी ज धोधमार वरसाद वरसी रह्यो छे। पानी भराई जता वाहन चालकों ने भारे हालाकी पहुंची छे। सूरतना ग्राम्य विस्तार में गईकाल रात थी ज भारे वरसाद वरसी रह्यो छे। सतत वरसाद ने कारण रस्ता पर पानी भराई गयु छे। कीम मांडवी राजमार्ग पर पानी भराई गया छे, जेना कारणे अहींथी पसार थता वाहन चालकों ने भारे मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। संवाददाता केतन पटेल जोड़ाई गया छे वधु जानकारी साथे। केतन, वरसादने लईने શું પરિસ્થિતિ છે અત્યારે? જી પ્રિયંકા, ચોક્કસ વાત કરું, સુરત જિલ્લાની અંદર મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો। આ માંડવી કીમ રોડ પર પાણી ભરવા પામ્યા હતા, અને જે અંતર્ગત વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ પલસાણ અને કામરેજમાં પણ ધોધમાર વરસાદ વરસતા આજે કડોદરા અંડરપાસ જે કામગીરી ચાલે છે ત્યાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલ મુશ્કેલી પડી રહી છે। જે અંદર ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતાએ જે બે દિવસની મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી હતી, પરંતુ તે અંતર્ગત ધોધમાર વરસાદ વરસતા આ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની સમસ્યાઓ હાલ સામે આવી રહી છે। પ્રિયંકા જી, બિલકુલ આભાર આપનો કેતન અમારી સાથે જોડાવા માટે અને આ જાણકારી માટે। પાટણ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું। પાટણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પાટણ શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું। મોડી રાતથી વરસાદની શરૂઆત અહીં પણ થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર યથાવત રહ્યું છે। આ તરફ મહેસાણાના બહુચરાજીમાં પણ ભારે વરસાદ નોંધાયો। બહુચરાજી પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। રાત્રિ દરમિયાન ભારે વરસાદ અહીં ખાબક્યો। બહુચરાજી આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે પણ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જોકે હવામાન વિભાગે કહ્યું છે કે 24 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે। 24 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે, તો 25 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો વરસાદ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં નોંધાયો છે। છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરના 21 દિવસની અંદર સિઝનનો 35% વરસાદ નોંધાયો છે। आइसोलेटेड हेवी होने की संभावना है। और सौराष्ट्र में कुछ एक जगहों में बारिश रहेगा, हल्की सी मध्यम बारिश रहेगा। और डे फोर डे फाइव यानी 26-27 तारीख को सौराष्ट्र कच्छ में भी आइसोलेटेड हेवी रेन होने का संभावना है। गुजरात रीजन में भी, जैसे साउथ गुजरात रीजन में કોરોનાની રાહતની વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે। સિવિલમાં રોજના સરેરાશ 3000 જેટલા ઓપીડી કેસ નોંધાઈ રહ્યા છે। ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 202, ચિકનગુનિયાના 60 અને સાદા મેલેરિયાના 38 કેસ નોંધાયા। જોકે મોટી રાહતની વાત એ છે કે અમદાવાદ ગ્રામ્યમાં રોગચાળો મહદઅંશે કાબૂમાં છે। અમદાવાદ જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે કરવામાં આવેલી કામગીરી હતી, જેને કેન્દ્ર સરકારની ટીમ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જે રોગો છે એ મચ્છરજન્ય રોગો છે, અને વરસાદ પડે, પાણી ભેગા થાય અને જેટલું બી ભરાપો થતો હોય એમાં મચ્છર પેદા થતા હોય છે, અને એ રોગનો એ વખતે ઉપદ્રવ વધતો હોય છે। જે વરસાદી સિઝન અત્યારે ચાલી રહી છે, પાણીના ભરાપા થયા છે, એને અનુરૂપ સિવિલ હોસ્પિટલમાં બી આ બધા દર્દીઓનો વધારો થયો છે। સતત કરાતી કામગીરીના કારણે આજે અમદાવાદ ગ્રામ્યમાં
वाहकजन्य रोगों में खूब कंट्रोल जोवा मळे छे। डेंग्यू चिकनगुनिया और मलेरिया कंट्रोल हेठळ छे। ज्यारे पण केस निकले छे त्यारे अमे 03714 एटले 4 दिवस सतत फॉगिंग करीए छे। 03714 21 अने 28मा दिवसे अमे पुरानाशक कामगिरी करी छे। एनी साथे साथे जिल्लानुं मॉनिटरिंग सुपरविजन 8 अमारा तालुका सुपरवाइजर मुकेला छे। तमामे तमाम दर मंगळ बुध शुक्र शनिवारे क्रॉस चेकिंग करे छे अने एना परिणामे ज अत्यारे अमे सेफ झोनमां छीए। वडोदरा शहેરમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે। બાળકો પણ તેની ઝપેટમાં આવવાથી બચી નથી શક્યા। અધિકારીઓના દાવા પ્રમાણે હાલ ઓપીડીમાં રોજ 100 કેસની સરેરાશ નોંધાય છે। હાલ દર્દીઓને જમીન પર સુવડાવવાની નોબત આવી ગઈ છે, તેમજ આઈસીયુમાં પણ બેડની અછત જોવા મળી। મધ્ય ગુજરાતની મોટી ગણાતી એસએસજી હોસ્પિટલ ખાતેના બાળ રોગ વિભાગમાં પીઆઈસીયુમાં 20 બેડ ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વગરના છે, જોકે 10 બેડ વેન્ટિલેટરની સુવિધા સાથેના છે અને બાળ વિભાગના 60 બેડ ઓક્સિજન સુવિધા સાથે છે, પરંતુ હાલમાં વિવિધ રોગોને લઈને કેસનું પ્રમાણ વધી ગયું છે। અત્યારે દરરોજની ઓપીડીમાં પણ વધારો થયો છે, ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે કે આ 17 તારીખ સુધી અમારા 30 પેશન્ટ દાખલ થયેલા ડેન્ગ્યુમાં હતા। દરરોજના એક કે બે પેશન્ટ જેને દાખલ કરવા પડે છે, એ સિવાય ઓપીડીમાં પણ 5-6 પેશન્ટો ડેન્ગ્યુના આવતા રહેતા હોય છે, અને જે ઘણા સ્ટેબલ હોય છે એટલે અમે એમને ઓપીડી બેઝિસ પર ટ્રીટમેન્ટ આપી રહ્યા હોઈએ છીએ। એ સિવાય શરદી ખાંસી તાવ ઓન એન એવરેજ દરરોજની ઓપીડી 100 પરથી વધારે બાળકોની હોય છે। ભાવનગરના વલ્ભીપુરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે વોર્ડ નંબર 2માં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકો પરેશાન થયા છે। એક બાજુ વલ્ભીપુરમાં ઋતુજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે, તો બીજી બાજુ નગરપાલિકા વોર્ડ નંબર 2માં વરસાદી પાણી ભરાવાનો નિકાલ નથી કરતું। શાળાએ જવાનો બીજો કોઈ રસ્તો ન હોવાથી બાળકો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિકોએ તંત્રને ઘણીવાર રજૂઆતો કરી કે કોઈ પણ તંત્રએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી। અમારે જો મચ્છર છે થાય છે, છોકરા બીમારી પડે છે, અમે મોટા બીમારી પડીએ છીએ, આ 2 વર્ષથી અમને આમ હાલે છે, તો અમારે શું કરવું? આનું કઈ આનો તમે રસ્તો કરો। ઘણો સમય થયો આ ખાડો જો પાણી ક્યાંય જતો નહીં થાય છે, વરસાદ આવે ને એટલે આખું આ નદી જેવું ભરે છે। બરોબર, બધા હાલીને જવાનું, નાના નાના છોકરા એ પડખે નીચાવશે, અને જો મચ્છર જો પેલા મચ્છર ને વાય આવે પાણી। રસીકરણની મેગા ડ્રાઈવ બાદ હવે આજે 23 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં આપકે દ્વાર આયુષ્યમાન મેગા ડ્રાઈવ શરૂ થઈ રહી છે, જે અંતર્ગત રાજ્યભરમાં લાખો કુટુંબોને આવરી લઈ મા કાર્ડ પીએમજય કાર્ડ કઢાવી લાભાન્વિત કરવામાં આવશે। આ ડ્રાઈવ હેઠળ ગ્રામ્ય સ્તરે પીએચસી, સીએચસી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય ગરીબ વર્ગના લોકોને આ કાર્ડનો લાભ આપવામાં આવશે। આયુષ્યમાન યોજનાને 3 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 3 મહિના સુધી ચાલનારી આ ડ્રાઈવમાં લાભાર્થીઓએ આધાર કાર્ડ, રાશન કાર્ડ, આવકનો દાખલો રજૂ કરીને આ કાર્ડ કઢાવી શકાશે। લાભાર્થીને આ યોજના અંતર્ગત 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળશે। અમદાવાદના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પાબેન યાદવે સૌને આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી છે। રાજ્યમાં દરેક જિલ્લામાં જે પણ લોકો હજી સુધી મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ નથી ધરાવતા, એ લોકોને આવરી લેવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં આયુષ્યમાન આપકે દ્વાર એવું નામ આપવામાં આવ્યું છે। અને એ જ યથાર્થ કરવા માટે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તમામ ગ્રામ પંચાયત, જે પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હોસ્પિટલ્સ છે, એ તમામ આ લાભાર્થીઓ જઈ શકશે અને પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકનો દાખલો બતાવી અને પોતાનું કાર્ડ કઢાવી શકશે। ગ્રામ પંચાયત અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે અમારા જે વિલેજ લેવલે કામ કરતા ગ્રામ પંચાયત ખાતે બેસીને જે જન્મના દાખલા કાઢી આપતા હોય છે, 7 બારનો ઉતારો કાઢી આપતા હોય છે, એ વીએલઈ જે વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર કહેવાય છે, એમની પાસે જઈને પણ એ પોતાનું કાર્ડ કઢાવી શકશે। ખાસ આપના માધ્યમથી મારી અપીલ એ જ છે કે આવતીકાલે જે અભિયાન શરૂ થઈ રહ્યું છે, અત્યાર સુધી જે લોકોએ કાર્ડ નથી કઢાવ્યું એ લોકો માટે એક સોનેરી તક છે, એ આ તકનો એક ભરપૂર ઉપયોગ કરે અને જઈ અને પોતાનું કાર્ડ કઢાવી લે। આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો, હાલ રોકાઈશું એક વિરામ. વેલકમ બેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. તેઓ વોશિંગ્ટન ડીસીમાં ભારતીયોને મળ્યા. પ્રધાનમંત્રી મોદી મોદીના લોકોએ નારા લગાવ્યા.
એમ આજે પાંચ કંપનીઓના સીઈઓને સાથે મુલાકાત કરવાના છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ તેઓ મુલાકાત કરશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમને પણ તેઓ આજે મળવાના છે. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમના આજના દિવસની કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો આજે તેઓ અલગ અલગ મુલાકાત કરવાના છે. કંપનીના સીઈઓ સાથે કમલા હેરિસને પણ તેઓ આજે મળવાના છે. ચાર દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રીનું વિમાન જેવું જ અમેરિકાની ધરતી પર પહોંચ્યું તેવું જ ત્યાં હાજર ભારતીયોએ તિરંગો લહેરાવીને તેમનું જોરદાર સ્વાગત કર્યું. વોશિંગ્ટનની ધરતી મોદીના પ્રવાસની સાથે જ મોદીમય બની ગઈ કારણ કે ત્યાંના હાજર ભારતીયોએ જોરશોરથી મોદી મોદીના નારા લગાવ્યા. સાથે જ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ વિદેશી ધરતી પર ગુંજ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ત્યાં હાજર લોકોની સાથે સંવાદ કર્યો અને પાસે જઈને હાથ મિલાવી ઓટોગ્રાફ પણ આપ્યો. ત્યારબાદ તેઓ હોટેલ જતા રહ્યા. આજે ભારતીય સમય મુજબ સાંજે પાંચ કંપનીના સીઈઓ સાથે પીએમ મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. ત્યારબાદ પીએમ મોદી ભારતીય મૂળના અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ જાપાનના પ્રધાનમંત્રી સાથે પણ તેઓ વાતચીત કરશે. પીએમ મોદીએ ગ્લોબલ કોવિડ 19 સમિટ માટેના પોતાના સંબોધનમાં કોરોના કાળમાં ભારતની કામગીરી અને સિદ્ધિઓની વાત કરી. આ રોગચાળાની સામે રસીકરણ ઘણું જરૂરી છે એમ કહીને યુએસ પ્રમુખ બાઇડનના રસી ડોનેટ કરવાની પહેલનું તેમણે સ્વાગત કર્યું. તો ભારતની વાત કરતા તેમણે કહ્યું કે હાલ ભારતમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. Our vaccine production with 95 other countries and with UN peacekeepers. And like a family, the world also stood with India when we were going through a second wave. For the solidarity and support extended to India, I thank you all. આગળ વધીએ. અમરેલીના રાજુલામાં એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો જેમાં બે દીકરા અને બે દીકરીઓને જન્મ આપ્યો. ખાનગી હોસ્પિટલમાં મહિલાની સારવાર દરમિયાન સફળતાપૂર્વક તેની ડિલિવરી કરવામાં આવી જેમાં બાળકોની સાથે માતા પણ સ્વસ્થ છે. એક સાથે ચાર બાળકોને મહિલાએ જન્મ આપ્યો છે. અત્યારે હાલ મહિલાની અને તેના ચારે ચાર બાળકોની તબિયત દુરસ્ત છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.